ચેનલ ઇન ભરૂચ દ્વારા સ્વસ્થ ભારતના આશય સાથે મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતાઓને મેડલ અને સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મીડિયા અને કેબલ પ્રસારણ ક્ષેત્રે કાર્યરત ઇન ભરૂચ ચેનલ દ્વારા 5 કિલોમીટરની મિની મેરેથોન સ્પર્ધાનું આયોજન વિવિધ 3 કેટેગરીમાં કરવામાં આવ્યું હતું, જેનો ઝાડેશ્વરના ગેટ નંબર 1 ખાતેથી જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય કૌશિકભાઈ પટેલ, ઇન ભરૂચના ડિરેક્ટર કેતનભાઈ રાણા, બીકે મોટર્સના ઓનર મિતેશભાઈ પટેલ, બીજેપી તાલુકા સંગઠનના ઉપપ્રમુખ ભૂમિકાબેન પટેલ તથા એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ડીડી પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અરે ઠંડી માર રહા સંસાર, અબ તું આને દે લલકાર, તેરી તો બાહે પથવાર, કદમ હે તેરે હાહાકાર, તેરી નસ નસ લોહાકાર, તું હે આગ, બસ તું ભાગ મિલખા, ઓ બસ તું ભાગ મિલખા, ભાગ મિલખા, ભાગ 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 મિલખા. જાડેશ્વર ગેટ નંબર 1થી મિની મેરેથોનનો પ્રારંભ થતાં જાડેશ્વર ગામમાંથી પસાર થઈ સાંઈ મંદિર થઈને દોડવીરો તુલસીધામ થઈને મક્તમપુર સ્થિત એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પહોંચતા સમાપન થયું હતું, જેમાં કેટેગરી 5 થી 12 વર્ષની કેટેગરીમાં શક્તિ એમ વસાવા પ્રથમ, રીતિકા એન વસાવા દ્વિતીય તેમજ દેવાંશુ એસ વસાવા તૃતીય ક્રમે વિજેતા થયા હતા. તો 13 થી 17 વર્ષની કેટેગરીમાં મેહુલ આર ગોહિલ પ્રથમ, ક્રિષા એન વસાવા દ્વિતીય અને મિતેશ એમ વસાવા તૃતીય ક્રમે વિજેતા થયા હતા અને 18 વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકોની કેટેગરીમાં અંજલિ સી વસાવા પ્રથમ, તન્મય એમ સોલંકી દ્વિતીય અને સાહિલ યુ ગુપ્તા તૃતીય ક્રમે વિજેતા થયા હતા. એગ્રીકલ્ચર કોલેજ ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ઇન ભરૂચ ચેનલના કેતનભાઈ રાણા, કિશનભાઈ રાણા, તાલુકા પંચાયતના સભ્ય કૌશિકભાઈ પટેલ, બીકે મોટર્સના ડિરેક્ટર દિનેશભાઈ પટેલ, મિતેશભાઈ રાણા તથા એગ્રીકલ્ચર કોલેજના ફિઝિકલ એજ્યુકેશનના પ્રોફેસર ડોક્ટર મકવાણા તથા કોચ વિઠ્ઠલભાઈ, ઇન ભરૂચ ચેનલના મેઘા અગ્રાવત, સેજલભાઈ ગોહિલ તથા ઇલાબેન વૈદ્ય અને કોલેજના જીએસ ઋત્વિકભાઈના હસ્તે દરેક કેટેગરીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 5 કિલોમીટર મેરેથોન પૂરી કરી એટલે તમે તમારા કોમ્પિટિટર તમારી સાથે નહીં, તમે પોતે જ તમારે તમને બીટ કરવાના. અને સ્પોર્ટ્સ એક ડિસિપ્લિન સબ્જેક્ટ પણ છે, જીવનમાં તમે જે નહીં વિચાર્યું હોય એનાથી પણ વિશેષ મળી શકશે, એના માટે તમારે એના માટે લાગી રહેવું પડશે. રિસેન્ટલી આપણે જોયું હતું ઓલિમ્પિક લાસ્ટ થયું હતું, તો નીરજ ચોપડા એણે કર્યું શું, એક થ્રો એને મળ્યું કેટલું. એટલે તમારે ત્યાં સુધી પહોંચવું હોય તો એટલી મહેનત કરવી પડશે. ઓકે, બીજું કે આજે આજના જે આયોજક જે છે એમને પણ સરસ આયોજન કર્યું. હું પોતે પણ કોલેજમાં, જેમ તમારા સ્કૂલમાં વ્યાયામ શિક્ષક હોય છે, હું કોલેજમાં છું. હું રોજ સવારે 5:30 મારો રૂટીન ચાલુ થઈ જાય. હું પહેલા તો ચા પીયા તુલસીધામમાં, એટલે આખું બધું છે. 17 વર્ષથી અમે રેલવે ગ્રાઉન્ડ પર ચલાવીએ છીએ અને અમે કોઈ વિનામૂલ્યે પ્રશિક્ષણ આપીએ છીએ. અત્યાર સુધી મારી પાસે ભરૂચની અંદર 32 ઓપન મેરાથોનના ટાઇટલ છે, જેમાં ઓપન ગુજરાતના ટાઇટલ 32 એક છોકરી આપણી પાસે હતી વૈષ્ણવી વાઘેલા કરીને, એને 32 ટાઇટલ કાઢ્યા. નેશનલના 2 મેડલ છે, ઇન્ટરનેશનલના એના મેરાથોનના 3 મેડલ છે,
જેમાં એકમાં 1.5 લાખ રૂપિયા ઇનામ લીધું છે. અને એવી જ રીતે વચ્ચે મારી તબિયત નહીં સારી હોવાથી મારી છૂટી ગઈ, 3 વર્ષ મેં બંધ કર્યું કોરોનાના કારણે. ત્યાર પછી અત્યારે આ મારી નવી ટીમ છે, નવી ટીમમાં અંજલિ વસાવા આ વર્ષે 21 કિલોમીટરમાં 3 વખત ટાઇટલ લીધું છે. આપણામાંથી કોઈ પણ પ્રશિક્ષણ લેવા માગતું હોય તો અમારો સમય સવારનો 6:30 વાગ્યાનો, સાંજે 5 વાગ્યાનો છે, તો આપ અમારો સંપર્ક કરી શકો છો. આપણા શિક્ષક કે આપણા વાલીઓની જોડે રેલવે ગ્રાઉન્ડ પર આવી શકો છો, અમે એને પૂરો સહકાર આપીશું. અને જે પણ ખેલની પ્રવૃત્તિ છે, જે તે ડિસ્ટ્રિક્ટ થાય છે, ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ થાય છે, સ્ટેટ ઇવેન્ટ થાય છે, એમને રમવા માટે આગળ જવાનું હોય છે. હું અત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરીનો કાર્યભાર તો અશોકભાઈ પટેલ પાસે છે, પણ સંભાળું છું 15 વર્ષથી. તો જેને પણ ડિસ્ટ્રિક્ટથી સ્ટેટથી નેશનલ જવું હોય છે તો એના માટે હું પૂરો સહકાર આપીશ. અને ચેનલ ઈને મને અહીંયા બોલાવીને જે બોલવાનો મોકો આપ્યો છે, અને એ થકી હું આપને કહી રહ્યો છું કે તમે મારી સાથે જોડાઓ અને હું તમને આગળ લઈ જઈશ, એ માટે હું ચેનલ ઈનો પણ આભાર માનું છું. અમારી માટે સવારમાં ઉઠીને આવે છે, સાંજે અમને પ્રેક્ટિસ કરાવે છે, અમારી પાછળ બહુ મહેનત કરે છે. મેં નેશનલ વેસ્ટર્ન રમીને આવ્યું છું, નેશનલ ઇન્ટરનેશનલ મેરેથોન કરી છે, અંકલેશ્વરમાં સેલવાસ મેરેથોન કરી છે, સુરત મેરેથોન કરી છે, બધામાં 3rd, 1st, 2nd પ્લેસ છે મારો.